વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની ચોપડીમાં પ્રકરણ નંબર 11 જગ અને મગ વિશે અભ્યાસ કરવાના છીએ. તો પાના નંબર 153, બન્નીના પરિવારમાં લગ્ન. બન્નીના લગ્ન કોની સાથે થાય છે? બન્ના સાથે. અને આ શું છે? એમાં ખાસ પીણા રાખવામાં આવ્યા છે. બન્નીના પરિવારમાં લગ્ન છે, સસલાનો પરિવાર છે. બન્ની શેનો પરિવાર છે? સસલાનો. એમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે, ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે. એમાં હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું છે. દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. કેટલાક નાના મહેમાનો, એટલે કે નાના મહેમાન કોણ કોણ ગણાય? તો કોણ કોણ નાના મહેમાન છે આપણે જોવાનું. નોળિયો એ કેવું કહેવાય? નાનું કહેવાય. ઉંદર એ કેવું કહેવાય? નાનું કહેવાય. એને કેવું? નાના મહેમાનોએ આખો પ્યાલો પીણું પી શકે નહીં. પરંતુ કેટલાક પ્યાલો કેટલાક કેવો પ્યોર કરે ખબર છે? એક ગ્લાસ પીણું પી શકે. તો એક ગ્લાસ પ્યાલો પી શકે એવા કેવા? તો કૂતરો, બિલાડી, ઉંદર. ઉંદર આવે ના આવે? તો કૂતરો, બિલાડી, નોળિયો આ બધા કેવા ગ્લાસ પીએ કે એક એક લખવાના? એક એક પ્યાલો પીએ કે ને? તો અહીંયા લખવાનું કૂતરો, બિલાડી, નોળિયો આ કેવા કહેવાય? એક એક ગ્લાસ પાણી પી શકે એવા. ત્યાં કેટલાક બીજા એક કરતા વધુ, એક કરતા વધુ કોણ પી શકે? તો આપણે જોવાનું. હરણ એક કરતા વધુ પી શકે નહીં. વાંદરા, તો કે હા, વાંદરા એક કરતા વધુ ગ્લાસ પાણી પી શકે. તો અહીંયા લખવાનું આપણે વાંદરા. ત્યારબાદ બીજું કોણ પી શકે? હાથી પી શકે. હાથી પી શકે ને વધુ પાણી? તો હાથી લખવાનું. ત્યારબાદ છે બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ. તો અહીંયા શું આવે? ઊંટ. ઊંટ કેવું પાણી પી શકે? વધુ. અને એક કરતા વધુ પ્યાલાની માંગણી કરી. હવે મુશ્કેલી શરૂ થાય છે. કેટલાક મહેમાનો તો પ્યાલા કરતા પણ પ્યાલો ઘટઘટાવા લાગ્યા. એટલે કે વાંદરાને કેવું પ્યાલું જોઈ? વધુ જોઈ. હાથીને કેવું જોઈએ? વધુ. ઊંટને કેવું જોઈએ? વધુ. એ બધા તો વધુ બધા પી ગયા, તો એ બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા. બન્નીને એ જાણવું છે કે કોણે કેટલું પાણી પીણું પીધું. અને કોષ્ટક ભરવામાં મદદ કરજો, મજા આવશે. એક પ્યાલાથી ઓછું, એક પ્યાલાથી ઓછું પાણી કોણ પી શકે? તો એક પ્યાલાથી ઓછામાં કોણ આવે? હરણ આવે નહીં, વાંદરા આવે નહીં, હાથી આવે નહીં, બિલાડી આવે નહીં, કૂતરા આવે નહીં, ઉંદર આવે? તો કે હા, ઉંદર અને નોળિયો એક પ્યાલાથી ઓછું. હવે એકથી પાંચ પ્યાલાની વચ્ચે એકથી પાંચ પ્યાલા કોણ પી શકે? તો જોવાનું. તો હરણ પી શકે એકથી પાંચમાં, વાંદરા પી શકે. હરણ, વાંદરાને વધુ જોઈએ. તો પછી બિલાડી, અહીં લખવાનું બિલાડી. પછી કોણ આવે? કૂતરા. કૂતરા એકથી પાંચ પી શકે. પછી કોણ છે? ઉંદર. ઉંદર તો આવી ગયું આપણે. પછી શિયા. હવે 5 થી 10 પ્યાલાની વચ્ચે, 5 થી 10 ની વચ્ચે કોણ આવે? તો 5 થી 10 માં કોણ આવે ખબર છે? હરણ 1 થી 5 પી શકે અને 5 થી 10 પી શકે. થઈ ગયું. ત્યારબાદ 10 થી વધારે પ્યાલા, તો 10 થી વધારે કોણ પી શકે? વાંદરા પીવે, હાથી પીવે અને ઊંટ પીવે. સમજ પડી? પાણી અંદર, પાણી બહાર. શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે અંદાજે રોજ તમે કેટલા પાણી પીવો છો? ઉનાળામાં આ શું છે શૌચાલય? હું રોજ ઘણું બધું પાણી પીઉં છું, પણ તે બધું મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? રોજ પાણી પીવે છે, એ શરીરમાં બહાર નથી આવતું, તો એ ક્યાં જાય છે? તો
પરસેવા દ્વારા બહાર નીકળે, શૌચાલય દ્વારા બહાર વહી જાય, એ રીતના થઈ જાય. ઉનાળામાં ધારો કે કેટલા ગ્લાસ પાણી પીવે છે? 5 ગ્લાસ. તો શિયાળામાં કેટલા ગ્લાસ પાણી પીવે છે? 2 પ્યાલા. તમે અનુમાન કરી શકો કે તમારા શરીરમાં કેટલું પાણી બહાર જાય છે. બોટલ અને ડોલ. 1 લિટર બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે. તમારા ઘેર કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાટકી વગેરે ભેગા કરો. પહેલા શું લઈ લેવાની? એક આપણે બોટલ લઈ લેવાની, પછી બધી અલગ 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 વસ્તુ લેવાની. પહેલા 1 લિટર બોટલ લેવાની, પછી બધી અલગ અલગ વસ્તુ, જગ, મગ, પ્યાલો, વાટકી બધું લેવાનું. 1 લિટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં 1 લિટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લિટરથી ઓછું પાણી સમાય છે. તેનું ચિત્ર જો અને તમે બનાવી શકો તો બનાવો. વાટકી રાંધવા માટેનું વાસણ, વાટકીમાં કેવું હોય? ઓછું હોય. પછી છે ટબ, અહીં લખવાનું ટબ, ટબ દોરવાનું. આ ટબ છું તો ટબમાં કેવું હોય? 1 લિટરથી કેવું હોય? ઓછું હોય. હવે 1 લિટરથી વધુ, તો અહીં લખવાનું ડોલ, ડોલમાં 1 લિટરથી વધુ પાણી હોય. અહીં ડોલ દોરવાનો. ત્યારબાદ છે કુકર. શું છે કુકર? કુકરમાં 1 લિટરથી કેવું હોય? વધારે. કુકરમાં 1 લિટરથી વધારે હોય. ત્યારબાદ છે 1 લિટર પાણીની બોટલ અથવા જગ. જગમાં કેવું હોય? 1 લિટરથી ઓછું. ત્યારબાદ છે તપેલું. તપેલીમાં કેવું? તપેલું હોય, મોટું તપેલું, એમાં કેટલું પાણી સમાય? 1 લિટરથી વધુ. પછી છે રકાબી, મગ અથવા કપ. આ કપ છે. કપમાં કેવું પાણી હોય? ઓછું. સમજ પડે છે? હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ, અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે. 1 લિટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો, બધી જ ડોલ માટે ચકાસણી કરો. તમારા ઘરમાં અલગ અલગ ડોલ હોય, ડોલ 1, ડોલ 2 અને ડોલ 3. તમારું અનુમાન, તમે પહેલી ડોલ કેટલી છે? નાની છે. તો નાની ડોલ છે તો તમારા અનુમાન છે ને, તમારે 3 પાણીની બોટલ નાખો ને એટલે ડોલ ભરાઈ જાય. આપણે એવું માનવી છે પણ એવું થતું નથી. પછી તો તમે માવ નાખો છો તો તમને ખબર પડે એમાં કેટલું માપ જોઈએ છે? 4નું. ડોલ 2, બીજી પહેલી ડોલ કરતાં બીજી ડોલ કેવી છે? મોટી છે. તો બીજી ડોલમાં આપણે જોઈએ કેટલું અનુમાન રાખીએ છીએ? આપણે 4નું રાખીએ છીએ. એમાં સમાય જશે, આપણને એમ થશે એમાં 4 પાણીની લીટર નાખશો ને બોટલ તો સમાય જશે, પણ સમાતું નથી. એમાં કેટલું જોઈએ છે? આપણે 6 જોઈએ છીએ. ત્રીજી ડોલ છે એ બહુ મોટી સાઈઝ છે, તો એમાં આપણે ધારો કે 5 લઈએ છીએ. 5 આપણે અનુમાન ધારી લેવી છે, આપણે 5નું જોઈએ, પણ આપણે બોટલથી ભરીએ છીએ તો કેટલું જોઈએ છીએ? 7. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? આ 3, 4, 5 આપણે ધારવાનું છે અને પછી આપણે પ્રયોગ કરવાનો છે. 1 લિટરની નાખી નાખીને ગણો, જોવાનું છે કેટલું સામે છે. આપણે 3 ધારીએ તો ત્યાં 4 થાય છે, 4 ધારીએ છીએ તો ત્યાં 6 થાય છે, 5 ધારીએ છીએ ત્યાં 7 થાય છે.